श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मंदहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि त्रण में छेल्ले महाराजनी मूर्तिनु रसपान करावता महाराजनी लीलाओनु वर्णन करता लखे छे के महाराज ने कोई समामा बधाय संतो भेगा थईने वस्त्र घरेना पहेरावीन महाराजनी पूजा करता होय आरती करता होय आवा दर्शन स्वामी के थया छे। क्यारेक भगवाने राजी थईने चंदनवाड़ा चरणारविंद સંતોને અને ભક્તોને છાતીમાં દીધા હોય એવા દર્શન પણ સ્વામી કે મેં કર્યા છે, અને ક્યારેક ભગવાન બાથમાં ઘાલીને પોતાના સંતોને મળ્યા હોય એ પણ મેં દર્શન કર્યા છે। પંગતની અંદર પીરસતા લાડુને જલેબી જોરાજોર દઈને ના લેવું હોય તો એ પરાને આપે છે, જેમ ગઈકાલ પાર્ષદોને જમાડ્યા હતા એવી રીતે મહારાજ જમાડતા। આગળ સ્વામી લખે છે, બહુ પીરસે પ્રેમે કરી ભૂધર બાળ્યા છે, ફરે પંગતમાં ફરી ફરી ભૂધર બાળ્યા છે, લેઈ લેઈ ભોજનના નામ ભૂધર બાળ્યા છે, આપે ગણે હે તે ઘનશ્યામ ભૂધર બાળ્યા છે, લીધા લટકે લાડુ હાથ ભૂધર બાળ્યા છે, નિજ જન જમાડે નાથ ભૂધર બાળ્યા છે, મા સુખ મુખ માં મોદક આપે ભૂધર ભાડ્યા છે, વળી મસ્તક ચરણે છાપે ભૂધર ભાડ્યા છે। સ્વામી કે છે, બહુ પીરસે પ્રેમે કરી। આ જગતનો એક સામાન્ય જીવ હોય, એક સામાન્ય સ્ત્રી કે પુરુષ હોય, તો પણ પોતાના પિતાને, પોતાના પતિને, પોતાના દીકરાને, પોતાની દીકરીને, પોતાની પત્નીને, પોતાના સંબંધીઓને પીરસતા હોય તો પણ જો પ્રેમ કરીને પીરસતા હોય તો સામેવાળાને જમવાનો આનંદ આવતો હોય તો સ્વયં પ્રેમનો જે સાગર છે, સ્વયં જે પ્રેમનો નિધિ છે, એવા પુરુષોત્તમ નારાયણ સ્વયં પીરસતા હોય એનો પ્રેમ તો જગતના જીવો કરતાં બહુ જ અધિક હોય। મહારાજ જ્યારે પીરસતા ને
ત્યારે હસતું મોઢું રાખીને પીરસતા. કોઈને પીરશો ને ત્યારે હસતું મોઢું રાખીને પીરસવું. મોઢું બગાડીને જો પીરશો તો સામેવાળાને જમવાનું સુખ આવે નહીં. ઓલાને લાગે કે આ પરાને આવી ગયો લાગે પીરસવા, અથવા તો એને એમ લાગે કે હું કટ આને પહોંચી ગયો છું, આ ટાઈમે મારે નહોતું આવવાનું, અથવા તો હું આવ્યો છું એને ગમ્યું નથી. આવું થાય. ભગવાન જ્યારે જ્યારે પીરસતા ત્યારે મહારાજની મુખાકૃતિ હંમેશા હાસ્યવાળી રહેતી, હસતી રહેતી. હસતા હસતા મહારાજ પીરસી દેતા. ફરે પંગતમાં ફરી ફરી, મહારાજ પંગતની અંદર વારે વારે ફરતા. લઈ લઈ ભોજનના નામ, લાડુ મહારાજ હાથમાં લઈને ફરે, જે જે જલેબી હોય તો જલેબી, સાટા હોય તો સાટા, બરફી લ્યો બરફી લ્યો, જલેબી લ્યો લાડુ લો, એમ મહારાજ દરેક વસ્તુના નામ લઈ લઈને બોલતા. અને લાડવા તો મહારાજ આમ હાથની અંદર બે બે તત્તન રાખીને ફરતા. અને માસુક એટલે કે બહુ સુવાળા લાડુ મોઢાની અંદર આપીને ભગવાન જમાડતા. એક વખત અદ્ભુત આનંદ સ્વામીને તાવ આવતો હતો, એટલે તાવ આવે ને ત્યારે લક્ષ્મીવાડીએ રે, અને તાવ ઉતરે ત્યારે મહારાજને દર્શને આવે. તે મહારાજ વાતો કરે ને સાંભળે, મહારાજ વાતો કરે તે સાંભળે, મન સુબો થયા કરે કે આ તાવ ક્યાંથી આવ્યો. મહારાજ વાતો બહુ સારી કરે છે, એ સાંભળવા સારું અવાતું નથી, અને મહારાજ પંક્તિમાં લાડવા ફેરવે છે, તે મન સુબો થયા કરે કે મહારાજના હાથની પ્રસાદી ખાધા વિના રહી ગયા. જો જમવા બેસું તો મહારાજ વઢે પાછા કે તને તાવ આવે છે ને ક્યાંય જમવા બેઠા. એ બીકે કરીને પાંચ છ દિવસ સુધી પંક્તિ વખતે આવ્યા અને મહારાજ પંક્તિમાં લાડુ ફેરવતા દેખ્યા, પણ જમવા બેસી શક્યા નહીં. અંતરમાં તાન બહુ રહે, પછી વિચાર કર્યો જમવા બેસવું ને મહારાજ થપકો આપે તો ખમી લેવો, પણ લાડવા તો મહારાજના ખાવા જ છે, એમ ધારીને વાડીએથી દરબારમાં આવ્યા. ત્યાં દરબારમાં સાધુને જમવાની પંક્તિ થઈ હતી. મહારાજ કેડ બાંધીને લાડવા પીરસવા તૈયાર થયા હતા. આવા લીલા ચરિત્ર વંચાય ને ત્યારે હૃદયની અંદર દાદા ખાચરનો દરબાર ને એમાં થયેલી સંતોની પંક્તિ ને મહારાજ આમ પીરસવા નીકળ્યા હોય એના દર્શન અંતરમાં કરતા જ આવા તો આ લીલાનું સુખ આવે. મહારાજ અદ્ભુતાનંદ સ્વામી પંક્તિમાં જમવા બેઠા ને મહારાજ પંક્તિમાં લાડુ પીરસવા માંડ્યા. રઘુરજી મહારાજ હાથમાં પંખો લઈને મહારાજને વહાર નાખતા હતા. સાધુ ત્રાસ લઈને આગળ પાછે પગે ચાલ્યા જાય એ રીતે પીરસતા હતા. અદ્ભુતાનંદ સ્વામી પાસે બેઠા હતા ત્યાં આવ્યા, એને ચાર લાડુ મહારાજે આપ્યા અને મહારાજ હસતા થકા આગળ ચાલ્યા. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી ચાર લાડુ જમી ગયા. પાછા મહારાજ ફરતા ફરતા આવ્યા તે બે લાડવા આપ્યા અને આગળ ચાલ્યા ગયા. સ્વામી તે બે લાડુ જમી ગયા. મહારાજ ફરતા ફરતા આવ્યા અને અદ્ભુતાનંદ સ્વામી કે લ્યો લાડવા, ત્યારે સ્વામીએ ના પાડી. મહારાજ કે હવે મહારાજ આવે નહીં જોઈએ, ત્યારે મહારાજે સ્વામી સામે જોઈને કહ્યું બે આંખું બે લાડવા માગે છે. એમ કરીને પાછા આઠ લાડવા ટોટલ થયા અત્યાર સુધીમાં. એમ કરીને બે લાડવા આપ્યા અને મહારાજ ગયા. પાછા ફરતા આવીને મહારાજ કે બે લાડુ લો ને તો ચરણારવિંદ આપીએ. ત્યારે બે લાડુ લીધા, દસ લાડુ થયા, બીમાર છે હા. અને પછી પંક્તિમાં ફરતા ફરતા કહેતા જાય, એક લે તેને એક ચરણારવિંદ, બે લાડુ લે ને બે ચરણારવિંદ, એમ કહીને ચરણારવિંદ દેતા આવે. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી કે આ માંદો એક લાડવો લે. મહારાજ કે સ્વામીને કે આ માંદો જો એક લાડવો લે તો બે ચરણારવિંદ આપું, એક બોનસમાં એને વધારે. ત્યારે સ્વામીએ લાડવો લીધો, તે મહારાજે બે ચરણારવિંદ માથે આપ્યા અને ફરી પંક્તિમાં ફરતા અદ્ભુતાનંદ સ્વામી પાસે આવે ને કહેતા આવે, એક લાડવો લે તેને બે ચરણારવિંદ આપવા, ને આ માંદો જો એક લાડવો લે તો માથે હાથ મેલવાને બે ચરણારવિંદ આપવા. ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ લાડવો લીધો અને મહારાજ ઊભા છે ત્યાં તો જમી ગયા. ત્યારે મહારાજે એક ચરણારવિંદ માથા ઉપર મૂક્યો અને એક હેઠું લઈને બીજું ચરણારવિંદ માથા ઉપર મેલ્યું અને કે હાથ હેઠા છે ધોઈને માથા ઉપર મૂકશું. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ હેઠા ને હેઠા હાથ માથા ઉપર મૂકો, ધર્મના કામમાં ઢીલ નહીં કે મૂકી દો. બાર લાડવા સ્વામી જમી ગયા. મહારાજ હસ્યા ને રઘુવીરજી મહારાજ પડખે ઊભા હતા એ પણ હસ્યા. પછી મહારાજે બે હાથ ઘીવાળા ભરેલા માથા ઉપર મૂક્યા. એ લાડવા તો આખા ઘીથી રજભજ હતા ને, એટલે આખા ઘીવાળા મહારાજના હાથ હતા. એ બે હાથ સ્વામીના માથા પર મૂક્યા ત્યારે રઘુવીરજી મહારાજ બહુ હસવા માંડ્યા.
મહારાજે હસતા હસતા બ્રહ્મચારીને કહ્યું, પાણી લાવો, હાથ ધોઈ નાખીએ ને હવે લાડવો કોઈ નહીં લે, એમ કહીને ઓસરીની કોર ઉપર બેઠા. બ્રહ્મચારીને મનસૂબો થયો કે મહારાજના હાથ ઘીવાળા છે, પાણી નાખશું તો લપેટ થઈ જશે, કોરા કર્યા હોય તો ઠીક. તે લાડુબા પાસેથી બાજરાનો લોટ ત્રાસમાં લાવ્યા, સાબુ તો હતા નહીં, એ જ હતા પણ બનાવે પણ હોય તાત્કાલિક ના હોય, ત્રાસમાં લાવ્યા. મહારાજે હાથ લોટમાં કોરા કર્યા, પછી બ્રહ્મચારીએ હાથ ધોવરાવ્યા ને આગળ બાજોટ નાખ્યો, બાજોટ ઉપર મહારાજ ઉભા રહ્યા. બ્રહ્મચારીએ ચરણારવિંદ ધોયા ને હાથમાં રૂમાલ આપ્યો ને મહારાજે હાથ કોરા કર્યા અને મહારાજના ચરણ કોરા કર્યા. રઘુવીરજી મહારાજના પગ બ્રહ્મચારીએ ધોવડાવ્યા. ચૈતન્યાન સ્વામી ચાખડીઓ આપી. પછી મહારાજ ત્યાં બિરાજમાન થયા ત્યારે મહારાજના ચરણારવિંદ ચૈતન્યાન સ્વામી ડાબવા માંડ્યા. અદ્ભુતાન સ્વામી માંદા ત્યાં આવીને બેઠા, એ હામું જોઈને મહારાજ થોડું હસ્યા અને રઘુવીરજી મહારાજને ચૈતન્યાન સ્વામી એ બે પણ હસ્યા. મહારાજ કે માંદાને લાડવા ખાવા તે સારા નહીં. અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા, મહારાજ મન હાથ રહ્યું નહીં, એમ કહીને મહારાજને પગે લાગીને ઉઠ્યા. મહારાજે ખવડાવી દીધા અને પછી કીધું, માંદાને બહુ હારા નહીં, પણ મહારાજ બહુ પીરસવાની અંદર કુશળ હતા અને મહારાજ બહુ પ્રેમથી પીરસતા. દેતા દહી દૂધ દોવટે ભૂધર ભાડ્યા છે, આપે ખાંડ સાકર કર મોટે ભૂધર બાળ્યા છે, પેરી પછેડી ખેસની ભૂધર ભાડ્યા છે, સોબાસી કહો વેસની ભૂધર ભાડ્યા છે. એક મહારાજ લાડવા મસંતોને ખૂબ જમાડતા અને બીજું છે દેતા દહી દૂધ ડોવટે, ડોવટે એટલે બમણું દહી અને દૂધ, એની ઉપર મહારાજને રુચિ બહુ હતી એટલે એ પણ મહારાજ સંતોને બહુ પીરસતા. એવી બહુ લીલાઓ છે. ડાંગરવામાં મહારાજ બિરાજમાન હતા, જતનફોઈ ત્યાંના બહુ પ્રેમી હરિભક્ત અને એ બધા મહારાજને તેડવા માટે આવેલા. મહારાજે કીધું દહી દૂધમાં તાનો કરે એને ઘેર અમે જઈએ, દહી દૂધની તાણ જે કરીને જમાડવાના હોય એને ઘેર અમારે જવું છે. ત્યારે જતનફોઈ બોલ્યા, તમારા સાધુને હું દહી દૂધમાં તાની કાઢું. મહારાજ કે ખૂટે તો તારા હોંકારા કરીશ, એટલે તારી ફજેથી કરીશ. બાઈ કે વધે તો હું તમારા હોંકારા કરાવું અને જો મારે વધે તો હું તમારી ફજેથી કરીશ, બોલો મંજૂર? મહારાજ કે મંજૂર. બાઈએ ગામડેથી બધું દૂધ ભેગું કરાવ્યું. મહારાજ પીરસવા લાગ્યા પણ ધાર ખેંચે નહીં અને દૂધ નીચે ઢોળે. હરિ પેલા સંતોને પથ્થરમાં નાખે ને નીચે ઢોળે. તે પેલી બાઈ કે દૂધ ખાવા માટે છે, બગાડવા માટે નથી. પછી ખેંચાતાનમાં દોનું ફૂટી ગયું અને મહારાજને આમ મહારાજનું દોનું ખેંચવા લાગ્યું. મહારાજ તમારે પીરસવું હોય તો હરખું પીરસો, ઢોળશો નહીં, કે આ તો જાણી જોઈને તમે મારી ફજેતી કરવા માગો છો. પછી મહારાજે બીજું દોનું લઈને પીરસવા લાગ્યા. પછી બાઈએ બીજી ચાર ગોળીઓ છાની રાખી હતી. મહારાજના હાથમાં દૂધ ખલાસ થઈ ગયું એટલે મહારાજે કીધું, જતન હવે તારા હોંકારા કરાવું. બાઈ કે પણ તમે જુઓ ખરા, આ ચાર ગોળીઓ ભરેલી છે. પછી મહારાજે વર આપ્યો, આજથી તારે ઘેર મરે એનું કલ્યાણ ને તારે ઘેર દહી દૂધ નહીં ખૂટે, એવું મહારાજે એને વરદાન આપ્યું. ત્યાં આગળ શ્રીજી મહારાજ એક વખત જન્માષ્ટમીના સમયમાં ગઢડાની અંદર બપોરે સંતોને જમાડીને પોતે જમીન આરામ કરવા જતા હતા મહારાજ. ત્યાં બ્રહ્માનંદ સ્વામી ધોલેરાથી 60 સાધુ લઈને આવ્યા. કંઈ જ વધ્યું હતું નહીં. વડોદરામાં ગોપાળાનંદ સ્વામીએ લાડુ કરીને ઢંકાવી રાખ્યા હતા. મહારાજે ચમત્કારિક રીતે લાડુ ગઢડા લાવવાનો વિચાર્યો. તે મહારાજે કહે કેટલા ખાશો, પછી દરેકને ચાર ચાર પીરસ્યા. વડોદરા ગોપાળન સ્વામીએ વાડી મંદિરમાં લાડુ બનાવી રાખ્યા હતા, ત્યાંથી ઉપાડીને મહારાજ ગઢપુર લે બધા લાડવા અને અહીંયા આગળ સંતોને જમાડ્યા. ચાર ચાર પીરસ્યા, સંતો જમ્યા, પછી બે બે ફરી પીરસ્યા. પાછા બ્રહ્માનંદ સ્વામી રમૂજમાં કે લાડુ તો ઘણા સારા છે, પુષ્કળ ઘી નાખીને કર્યા છે, પણ સબડકા વિના ધબડકો નહીં, સબડકા વિના ધબડકો નહીં કે મહારાજ. દર્શન કરતી બાઈઓ સાંભળી ગઈ
તે દહીંના 10-12 માટલા મોકલ્યા, સબડકો એટલે કંઈક ચૂસવાનું, આવું કંઈક પીવાની વસ્તુ. હા, તો એવું કંઈક જોઈએ તો દહીંના 10-12 માટલા મોકલ્યા, તે મહારાજે સાધુના પથ્થર ભરી દીધા દહીંથી. સાધુ ચોળીને ગટગટાવી ગયા દહીં. સબડકો આવી ગયો એટલે ધબડકો પડી ગયો. સબડકાવાળાને મુબારક. લાડુ ખલાસ થઈ ગયા, લાડુ બધાય ખલાસ થઈ ગયા. દહીંના માટલા પણ ઠાલા થયા, પણ હજુ મહારાજ પીરસે એવી સંતોની ઈચ્છા હતી. 6-6 લાડવા ઉપર પથ્થર ભરીને દહીં. આ ખોરાક તો જો છે ક્યાંય, પીઝા પાણીપુરી છે, આ બધા સાત્વિક ખોરાકો. એવું સંતોની ઈચ્છા હતી, તેથી દરબારે મોટા મોટા દૂધની તાંબડી વાડીમાંથી લાવ્યા, મોટી મોટી દૂધની તાંબડીઓ. મહારાજે દૂધ અને સાકર પીરસી, ખોબા ભરી ભરીને સાકર નાખે. આમાં આવ્યું નમના, આપે ખાંડ સાકર કર મોટે ભૂધર ભાડ્યા છે. મોટા મોટા આમ દોથા ભરી ભરીને સાકર દૂધમાં નાખે, ખોબો ભરીને આપે અને જોરાવરથી પીરસે. પછી સાધુ પણ ચસ ચસાવીને પીવા લાગ્યા. વર્ણન જબરું કર્યું છે, ચસ ચસાવીને પીવા જ માંડ્યા, પથ્થરે પથ્થર ખાલી. પંક્તિમાં ફરીને મહારાજ પીરસે, જેમ જેમ ના પાડે તેમ તેમ જોરાવરથી પીરસે. તે બ્રહ્માનંદ સ્વામી પથ્થર મોઢે માંડ્યું, તે મહારાજે એમાં હાકર નાખી દૂધની ધારા અખંડ ચલાવી. આમ સ્વામી આમ પીતા જાય ને તો પથ્થરની અંદર ઉપરથી ધાર ચાલુ જ રહે, સ્વામીનું પીવાનું ચાલુ. પથ્થર તો અમારું મોટું હોય આમ વેંચ જેવડું, એટલે અહીં મોઢું માંડ્યું હોય તો આ બાજુથી વાટ એ પથ્થરની અંદર આમ ધાર ચાલુ રહે દૂધની, અને સ્વામી પીતા જાય કોન્સ્ટન્ટ. આવી રીતે મહારાજ દૂધ પાતા બ્રહ્માનંદ સ્વામી, બોલો. કારણ કે બ્રહ્માનંદ સ્વામીની માં થયા હતા. ભરી સભામાં ભૂધરજી તમે માડી થયા છો મારા રે, બેટાને હે તે બોલાવો અવગુણિયાવી સારી રે. અધમો ધારણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે. જ્યારે મહારાજ બ્રહ્માનંદ સ્વામી સાથે અબોલા કરી દીધા ને, ત્યારે સ્વામીએ કીધું, મહારાજ આખી દુનિયા અબોલા કરે, તમારે ના કરાય. કેમ કેમ ના કરાય? તો કે મહારાજ ભરી સભામાં તમે મારી માં થયા છો. બ્રહ્માનંદ સાધુ થયા ને, બહુ રૂપાળા, બહુ ઉજળા અને ઊંચા એવા, અને પુષ્ટ રૃષ્ટ પુષ્ટ એવા, અને પિંગળ શાસ્ત્રની અંદર તો ખા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીની પ્રતિભા જેવી હતી, વિશાળ ભાલ અને બ્રહ્મ તેજ ચમકે. મોટા મોટા રાજાઓ જેના પગમાં પડી જાય એવા લાડુદાન સાધુ થઈ ગયા ને, તેમની માને ખબર પડી. ખાણ દેશના હતા, રાજસ્થાન. ખબર પડી કે મારો દીકરો સાધુ થયો છે સ્વામી એને ત્યાં. તે મામાને બધા ભેગા થઈને લેવા આવ્યા ગઢપુર. જે બ્રહ્માનંદ સ્વામીએ ચરિત્રમાં લખ્યું કે બ્રહ્માનંદ સ્વામી એકવાર માને આમ જોઈને, પેલું રોતા જોવે ને, રોતા જોવે એટલે થોડી વાર તો આમ સ્વામીને થઈ ગયું કે રે માને ક્યાં દુઃખી કરી. અને ત્યાં જ શ્રીજી મહારાજે હોંકારો દીધો, બ્રહ્માનંદ કોણ માં કે, માં કોણ? આવી તો 84,84,00,000 માં થઈ, માં તો એક સહજાનંદ. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી તરત લાઈટ થઈ ગઈ, હા મહારાજ, હા મહારાજ, જો આ માની સેવા કરવા જઈશ ને પાછો તો 1,000,00,000 માની સેવા નહીં થાય. જો આ માના હેતના બંધનમાં બંધાઈ જઈશ ને તો 1,00,000,000 સહજાનંદના હેતમાં નહીં બાંધી શકું. મારો જન્મ તો 1,00,000,000 સહજાનંદના હેતમાં બાંધવા માટે છે. મારો જન્મ તો 1,00,000,000 મા બાપની સેવા કરવા માટે છે. આવું બ્રહ્માનંદ સ્વામીને ત્યાં શ્રીજી મહારાજે ભરી સભામાં જ્ઞાન કરાવી દીધું કે આપણે આ સંસાર માટે નથી. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજના ચરણમાં પડી ગયા, માનું હેત તૂટી ગયું. અને બ્રહ્માનંદ સ્વામીએ પછી જ્યારે મહારાજ રૂઠે ને ત્યારે યાદ કરાવે કે મહારાજ તમે મારી માં થયા છો, તમારે ના હાલે, બીજા બધા એવા બોલા કરે ચાલે, તમારે તો બોલવું જ પડે. એટલે છોકરાને તો પછી મહારાજે પીરસે ને એવી રીતે આમ ધાર કરી, પથ્થરમાં ધાર કરી અને બ્રહ્માનંદ સ્વામીને પીરસવા માંડ્યા. તે બ્રહ્માનંદ સ્વામી પીતા પીતા અકળાઈ ગયા.
દૂધ પત્તરની બહાર ગયું, શરીર લુગડા પર બધે દૂધની રેલમ છેલ થઈ ગઈ આખા શરીર પર. વળી બીજો તાંસળો લઈને મહારાજે સ્વામીને માથે રેડ્યો, જેમ શંકરને માથે ગંગાનો પ્રવાહ એમ સ્વામીના માથેથી દૂધનો પ્રવાહ ચારે બાજુ ચાલવા લાગ્યો. કેવી લીલા છે જો! આ રીતની મહારાજની અલૌકિક લીલા જોવા સાધુ હરિભક્તો દરબારમાં ઉપરા ઉપરી પડતા હતા. ઊંચી ઓસરી ઉપરથી બાઈઓ આ લીલા જોઈને હસી હસીને અતિ રાજી થતી હતી. આવી લીલા જ નહોતી જોઈ. બ્રહ્માનંદ સ્વામી આમ બેસી ગયા, શિવનો અભિષેક થતો હોય ને ગંગાના પ્રવાહથી, એમ દૂધનો પ્રવાહ મહારાજે ચલાવ્યો. બ્રહ્માનંદ સ્વામી એટલું બધું જમ્યા કે મૂળ શરીર તો ભારે હતું જ, એમાં વળી મહારાજે ખૂબ જ જમાડ્યું તેથી ઉઠવા સમર્થ ન થયા. પછી બળવાન ચાર સાધુએ બે તરફથી હાથે જાલીને ઉઠાડ્યા. શ્રીહરિ અને હરિભક્તો બહુ હસ્યા, બહુ હસ્યા. આ બધું પાછા સ્વામી જાણી જોઈને કરે કે ઊભા ના થવાય એવું ના હોય એવું નહીં, પણ બધાને હસાવા માટે. પણ આવડા મોટા સદગુરુ સંત સાથે શ્રીજી મહારાજ આવી રમત કરી શકે, એ સાધુ પોતાનું કેટલું અહમ ઓગાડીને મહારાજ પાસે રહ્યા હશે, પોતાનું કોઈ અસ્તિત્વ કેટલું ઓગાડ્યું હશે, એમ ના વિચારી હું આટલો મોટો કવિ છું, હું આટલો મોટો સદગુરુ છું, બ્રહ્માનંદ એટલે કોણ, મોટા રાજાઓ ઊભા થઈ જાય, જાય તો રાજગાદી પર એને બેહાડી દે, આટલો શીઘ્ર કવિને, આટલો પ્રતિભાશાળી, આટલો બુદ્ધિવાળો, આવી રમત કદાચ કોક ગામડાના અભણ કોક થયેલો હોય કે થોડો આમ બુદ્ધિ ઓછી હોય એવો કોઈ સાધુ થયેલો હોય ને એની આરે કદાચ કરી હોય રમત તો બરાબર છે, પણ આવડા મોટા ચારણ કવિ આરે આવી રમત કરવી, તો એ બ્રહ્માનંદ સ્વામીને રંચ માત્ર શ્રીજી મહારાજમાં શંકા ના થાય, એ સ્વામીનો મહારાજનો સંબંધ કેવો હશે? આ વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે મહારાજ પાસે કેવી રીતે રહેવાય, મોટા પુરુષો પાસે કેવી રીતે રહેવાય, સંતો ભક્તો પાસે કેવી રીતે રહેવાય. અતિ શૂન્ય ભાવથી રહેવાય. સુખ તો જ આવે, જેનું સુખ આપણે જોઈતું હોય એની આગળ આપણો શૂન્ય ભાવ જો ના હોય તો ક્યારેય પણ એનું સુખ ના આવે. મહારાજનું સુખ લેવું હોય તો મહારાજ પાસે શૂન્ય ભાવ જોઈએ, મોટા પુરુષોનું સુખ જોઈતું હોય તો એની પાસે શૂન્ય ભાવ જોઈએ. આ જગતના કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે સુખ જોતું હોય તો એની પાસે આપણો શૂન્ય ભાવ જોઈએ. શૂન્ય ભાવ, શૂન્ય ભાવ વિના ક્યારેય સુખની ઉત્પત્તિ થતી જ નથી, થતી જ નથી. બ્રહ્માનંદ સ્વામી શૂન્ય ભાવમાં રહેવાવાળા સંત છે. શ્રીહરિ અને હરિભક્તો બહુ હસ્યા. સ્વામી બધે શરીરે ગળપણ લીધે અપાર માખો મધપૂડાની જેમ વળગી ગઈ હતી સ્વામીના આખા શરીરે, બધે પેલી સાકરને બધું ભેગવું હોય ને એટલે બધે માખો લાગી ગઈ. સ્વામીનો અભિષેક કરી દીધો દૂધથી, અને પછી સ્વામી સ્નાન કરવા માટે ગયા. આવું કર્યું મહારાજ. ક્યારેક 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 એવું જમાડતા મહારાજ, મહાનુભાવાનંદ સ્વામીને દહી સ્વામી જમવા બેઠા હતા, મહાનુભાવાનંદ સ્વામીના માથા ઉપર દહી ઢોળ્યું, માથેથી સીધું દહી જવા દીધું. બ્રહ્માનંદ સ્વામી હાજર નહોતા તેથી તેમણે મહારાજને કહ્યું અમારે જોવાનું રહી ગયું. તે બીજે દિવસે મહારાજ પંક્તિમાં પીરસવા લાગ્યા અને મહારાજ કે તમે એક જલેબી જમી લો તો હું પણ એક જલેબી લઉં. પછી મહારાજે એક જમીને એક સંતને જમાડે, પછી દૂધની તાંબડી મહાનુભાવાનંદ સ્વામીના માથે ઢોળીને શરીર પર લેપન કર્યું, બધે પાછું ચોપડ્યું. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને માથે દૂધનો ઘડો ઢોળ્યો. તે દિવસે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ સ્વામી કહેતા હતા મારે જોવાનું રહી ગયું, મહારાજ કે તને જ અનુભવ કરાવી દો. એમ કરીને મહારાજે બ્રહ્માનંદ સ્વામીના માથે પણ દૂધ ઢોળ્યું. આવી રીતે મહારાજ સંતોની સાથે બહુ સરસ રમત કરતા, સંતોને બહુ સુખ આપતા. મહારાજ એકવાર ગઢપુરમાં હતા, સંતોની પાકી રસોઈ લેવાની આજ્ઞા હતી નહીં. પછી સંતોને પાકી રસોઈ લેવાની આગળ હરિભક્તોએ મહારાજને કહ્યું તમે સાધુને કેમ જમાડતા નથી? મહારાજ કે એક હરિભક્ત જ્યારે રસોઈ દેનારા ઊભા થશે ત્યારે જમાડીશું. ત્યારે દાદો ખાચર બોલ્યા મારી રસોઈ પહેલી લો. ત્યારે મહારાજ કે એક રસોઈથી શું થાય? ત્યારે હરજી ઠક્કરને ભગા શેઠ બોલ્યા અમારે 500-500 સાધુની બે રસોઈ અને મહારાજની નજરમાં આવે તેવી રસોઈ કરાવો. પછી મહારાજે બિરંજ શીરો માલપુઆ ભજીયાને ઉપર દૂધ ભાત ને સાકર તૈયાર કરાવ્યું. આવું જમાડ્યું. હવે સાધુ તો બિરંજ ને શીરો ને માલપુઆ ભજીયા અને દૂધ ભાત, શાકે નહીં, પૂરી નહીં, કાંઈ નહીં, આજ રોટલી નહીં, ચાર આઈટમ મિષ્ટાન, એક ફરસાન ભજીયા અને દૂધ ભાત. હવે સાધુ તો બપોરે જીવા ખાચરના દરબારમાં જમીન આવ્યા હતા,
મહારાજે 5 વાગે જમવા બોલાવ્યા, એમાં પણ એ સમય 45 સાધુ જ હતા, તે જમવા બેઠા, તે 500 માણસની રસોઈ જમી ગયા. કરાવી હતી 500ની, હતા 45, 500ની જમી ગયા 45. પછી મહારાજ દૂધ પીરસવા આવ્યા ત્યારે એક સાધુએ દૂધની ભરેલી તાંસળી લઈને ખાટલા હેઠે નાખી દીધી. હવે જમાવવું જોઈએ ને, તે મહારાજ જોઈ ગયા. પછી મહારાજે આવીને સાધુનું મોઢું પોરું કર્યું અને એમાં તાંસળી ભરીને દૂધ મોઢામાં રેડી દીધું. મહારાજ કે મને છેતરે છે કે, તાંસળી ઉઠાવીને નાખી મોઢામાં, લે પી, પીવડાવી દીધી. પછી સંતોને નાહવા જવાની આજ્ઞા કરી. પછી સંતો નાહીને આવ્યા ત્યારે કહે, મહારાજ અમને ભૂખ લાગી છે, લો 500ની રસોઈ જમી ગયા 45, અને ભાઈ તાંસળીને ભાઈ ભૂખ લાગી છે. આપણે હોઈએ તો આ સાધુમાં શું કલ્પના કરીએ, આ હું ખાવા સાધુ થયા છે એમ વિચારીએ, પણ એવા નહોતા. આ તો અક્ષરના મુક્ત હતા. વિચારો તો ખરા, 500ની રસોઈ 45 ક્યારેય જમી શકે ખરા? ક્યારેય પણ આવી લીલા કે આવી રીતે કરી જ ના શકાય. આ તો બધા અક્ષરના મુક્ત, એટલે આમ થઈ શકે. પછી મહારાજ કે અમોએ જમાડ્યા તે તો અનંતકોટી બ્રહ્માંડના દેવો આવ્યા હતા, તે જમી ગયા, તેથી ભૂખ લાગે જ ને. આ તો અમે અનંતકોટી દેવોને તમારામાં રહીને જમાડ્યા. તમારા જેવા સાધુ જમે ને, આખા બ્રહ્માંડના દેવતાઓ તૃપ્ત થાય. એક એકાંતિકને જમાડે ને આખા બ્રહ્માંડને જમાડ્યાનું પુણ્ય થાય, માટે અમે તમને જમાડ્યા. આવી રીતે મહારાજે બહુ વખત સંતોને બહુ જમાડી રમાડીને બહુ સરસ આવી બધી લીલાઓ મહારાજે કરેલી છે ગઢપુરની અંદર. ચાલે ઉતાવળા ચટકે ભૂધર ભાડ્યા છે, પેરી ગુડ કે નાડે લટકે ભૂધર ભાડ્યા છે, ફરે પંગતમાં બહુ ફેરા ભૂધર ભાડ્યા છે, પીરસે પાક પોતે ગનેરા ભૂધર ભાડ્યા છે, એમ જોરે જન જમાડે ભૂધર ભાડ્યા છે, પીરસે પીરસે હાર પમાડે ભૂધર ભાડ્યા છે. હરાવી દે મહારાજ પીરસીને. સારંગપુરમાં ચોમાસાનો સમય હતો, બહુ વરસાદ પડ્યો, સંતો જોડી માગવા નહોતા જઈ શક્યા. તે મહારાજ કાઠીઓ સાથે જોડી માગવા ગયા ને જે મળ્યું તે બધું એક ભેગું કર્યું. પછી મહારાજે સુથારને ઘેર જોડી માગવા ગયા, તેને સાકર નાખીને દૂધનો કળશિયો તૈયાર રાખ્યો હતો, એ મહારાજને આપ્યો. મહારાજ ત્યાં જ પી ગયા. પછી મહારાજ ઘેલા શેઠને ત્યાં ગયા અને કહે, મારે કેળ દુખે છે, તે મેથીના લાડુ બનાવ્યા છે, તે લઈ જાઓ. તેને મહારાજને લાડુ આપ્યા મેથીના. મહારાજ જોડી માગે સારંગપુરમાં. પછી મહારાજ ચોરે પધારીને સંતને પીરસતા હતા, ત્યાં નિર્ગુણાનંદ સાધુને તેની માં ઘરે તેડી ગયા હતા. એક સાધુ કોઈ કર્યા હશે નિર્ગુણાનંદ, નવા ગુણાદિત્યાનંદ સ્વામી નહીં, બીજા, તે એને એની માં પાછી ઘેર લઈ ગઈ હશે. તે પાછા ભાગી આવેલા, સાધુને લઈ જાય પણ પછી એ તો સંસારમાં ગમે નહીં એટલે ભાગીને આવે, પણ મહારાજને એને ત્યાં જ રાખવા હતા હમણાં. તે મહારાજ દહીંવાળા હાથે લાફો મારીને એને કે, તારી માને મેલીને કેમ આવ્યો? દહીંવાળો હાથ હતો ને લાફો માર્યો પેલા સાધુને. તે સંતે ગાલે દહીં ચોટ્યું હતું તો ચાટવા લાગ્યો. પેલો સાધુ દહીં લઈને ચાટવા માંડ્યો કે, સારું, લાફો પ્રસાદીનો અને દહીં પ્રસાદીનો. તો એ મહારાજ કે, ખા ખા, તું ભૂખ્યો છે, ખાઈ લે, કે એટલે જ તને દહીં ગાલે ચોપડી દીધું છે મેં, ખાઈ લે અને તારી માની સેવા કરજે, જા. એમ કરી મહારાજે પાછો મોકલ્યો. મહારાજ આવી બહુ લીલાઓ કરતા. પુરુષોત્તમ નારાયણ છે, એની લીલાનો કોઈ પાર આવે એવો નથી. શા માટે કરે છે, કેમ કરે છે, તો એ જ જાણી શકે. એના રહસ્યને આપણે સમજી પણ ના શકીએ એવા મોટા મહારાજ છે. આવી રીતે મહારાજ સંતો ભક્તોને બહુ જમાડતા, બહુ હેત કરતા, બહુ પ્રેમ આપતા. એમ જમાડ્યા જન જ્યારે, પછી કર પગ ધોયા તે વારે. ભગવાને આપ જમાડીને પછી પોતાના હાથ અને પગ ધોયા છે. પછી ઉતારે પધાર્યા ભૂધર ભાડ્યા છે,
નિજ જન મન મોદ વધાર્યા ભૂદર બાળ્યા છે, ત્યાં ડોલીઓ ઢાળે લે ભૂદર બાળ્યા છે, તે પર પાથર ના પાથરે લે ભૂદર બાળ્યા છે, સુંદર ગાદલા ગોદડે ભૂદર ભાળ્યા છે, ઓ છાડ ઓ સીસારૂડે ભૂદર ભાળ્યા છે, મેલ્યા ગાલ મસુરિયા ગાલે ભૂદર ભાળ્યા છે, ચાપે ચરણ નિજ જનવાલે ભૂદર ભાળ્યા છે, શીત ઋતુ માહી સારી ભૂદર ભાળ્યા છે. પછી ભગવાને હાથ પગ ધોયા હોય એવા દર્શન કર્યા છે, ઉતારે ભગવાન પધાર્યા હોય અને પોતાના હરિભક્તોને સંતોના મનની અંદર આનંદ વધાર્યો હોય એવા દર્શન કર્યા છે, ઢોલીઓ ઢાળી ઉપર પાથરના પાથરી, સુંદર ગાદલાને ગોદડા પર બેઠેલા, ઓછાડને ઓશિકા મૂકેલા, ગાલ મસૂરિયા મૂકેલા હોય, ભક્તો મહારાજના ચરણારવિંદની સેવા કરતા હોય, સંતો મહારાજના ચરણ ચાંપતા હોય આવા પણ સ્વામી કે મેં દર્શન કર્યા છે. શીત ઋતુમાંહી સારી ભૂદર ભાળ્યા છે, તાપે સુખડે સુખકારી ભૂદર ભાળ્યા છે, ચકમો ચોફાડ રજાઈ ભૂદર ભાળ્યા છે, ઓડી પછેડી તે માઈ ભૂદર ભાળ્યા છે. ઠંડીની ઋતુ હોય ત્યારે સગડીને પ્રગટાવી, એટલે સગડીમાં અગ્નિને પ્રગટાવી અને સગડીએ તાપતા હોય, ચોફાડ ઓઢ્યો હોય, રજાઈ ઓઢી હોય, ચકમો ઓઢ્યો હોય, પછેડી ઓઢી હોય, આવા મહારાજના દર્શન સ્વામી કે મેં કર્યા છે. મહારાજ એકવાર તાપતા હતા ગઢપુરમાં, અને મહારાજ કે અમારે લાકડાની જરૂર છે, અને ત્યારે ભગો અને મૂળો કોઈ જગ્યાએ લાકડા ક્યાંય મળે નહીં, ભગો અને મૂળો પીઠવડીથી જ્યારે લાકડા લઈને આવ્યા ત્યારે મહારાજે એમ કીધું, ભગાને મૂળા બે જોડિયા હતા, ટ્વિન્સ હતા. મહારાજ કે આ ભગોને મૂળો છે, એની ભેગા બહુ દિવસ રહો તો ઓળખાઈ જાય કે આ ભગોના મૂળો, નહીં તો પહેલી વારમાં ખબર ના પડે. એ ભગોને મૂળો જે હતા, મહારાજને ઘણી વખત કોઈ યારે શરત લગાવી ને ખાવાની તો ભગવાન મૂળાને મહારાજ રોકે, પેલો ભગો છે ને લઘુશંકાના બાને જઈને મૂળો આવીને ખાવા લાગે, ખબર જ ના પડે કોઈને બદલાઈ ગયો માણસ એમ. એવા હતા બે એ ભગોને મૂળો. મહારાજ કે આ તો તમે અમારી માટે સોનાના કાંસા લાવ્યા, એ લાકડા લાવ્યા છે તપાવા, ત્યારે સોનાના કાંસા લાવ્યા છો. મહારાજે એવી રીતે એમને વધાવ્યા અને બેયને ભેટ્યા હતા. એટલે શિયાળામાં મહારાજ સગડીએ તાપતા, ત્યારે ક્યાં હીટર હતા, સગડીએ તાપવાનું, રજાઈ ઓઢીને બેસવાનું, એ જ હીટર એવું હતું. હજુ વર્ષો આજુ એ ક્યાં ભારતમાં હીટર જોવા મળે છે, ત્યાં બધા આમ જ ગામડાની અંદર અગ્નિ પ્રગટાવીને બેઠા હોય. ઉષ્ણ ઋતુમાં અવિનાશી ભૂદર ભાળ્યા છે, શીતળ જળ પીતા સુખ રાશી ભૂદર ભાળ્યા છે, પંખા કરતા સેવક પાસે ભૂદર ભાળ્યા છે, શીતળ ચંદન ચર્ચ્યા દાસે ભૂદર ભાળ્યા છે. હવે ગરમીની ઋતુ આવે ત્યારે શીતળ જળ, ઠંડુ પાણી પીતા, ફ્રીજ નહોતું પણ જમીનની અંદર બતક દાટી દે ને તો એની અંદર બહુ ટાઢું પાણી રહે. ભગવાને જે નેચરલ ફ્રીજ બનાવ્યા છે ને એ બહુ જોરદાર હતા. આપણે આ બધા મશીનરીનું બનાવ્યું ને ત્યારથી આપણા બધું શરીર એ બગડ્યું, બધા રોગ પેઠા, પણ જે પહેલાં નેચરલ હતું, એ જે નેચરાલિટી જે હતી ને એની અંદર કોઈ દિવસ શરીર બગડતા નહોતા, કોઈ રોગ થતા નહોતા, એવું ભગવાન શીતળ જળ પીતા, પંખા કરતા, ઘાસની આમ ગાદલીઓ હોય ને એને આખી આમ લટકાવી દે સાદળીઓને, અને એની ઉપર પાણી છાંટી દે, એમાંથી પવન આવે ઠંડો, ભગવાનને લાગે એમાં અત્તર છાંટ્યા હોય સુગંધી પવન ભગવાનને આવતો હોય, આવી ભગવાનના ભક્તો ભગવાનની સેવા કરતા. શીતળ ચંદન ચર્ચ્યા દાસે, અને ઉનાળો હોય ત્યારે ચંદન પણ ભગવાનને આખા શરીરે ચર્ચી રાખતા, જેનાથી શરીરમાં ટાઢક થાય. ચોમાસામાં ચડી ચાખડીએ ભૂદર ભાળ્યા છે, સુંદર સારે કરલા કડીએ ભૂદર ભાળ્યા છે,
ઓડી કામડી સુવાડી ભૂદર ભાડ્યા છે, ધારી છતરી રૂપાળી ભૂદર ભાડ્યા છે. ત્રણેય ઋતુનું સ્વામીએ વર્ણન કર્યું, શિયાળો ઉનાળો ને ચોમાસું. ચોમાસાની અંદર ભગવાન ચાખડીએ ચડીને ચાલ્યા હોય, સરસ લાકડી હાથમાં લીધી હોય કે જેનાથી ક્યાંય આમ કાદવ હોય એટલે ટેકે ટેકે ચલાય, ક્યાંય પડી ના જવાય. ઓઢી હોય કામડી સરસ સુંવાળી ઓઢેલી હોય ને માથા ઉપર છત્રી ધરેલી હોય, ભગવાન આમ છત્રી ધરીને ઊભા હોય, વરસાદ ચાલુ હોય ને ભગવાનના હાથમાં છત્રી હોય કે ભગવાનના પાર્ષદના હાથમાં છત્રી હોય, કેવું સરસ દ્રશ્ય હોય. ઝરમર ઝરમર વરસાદ પડતો હોય, ભગવાન ચાકડી પર ચટચટ ચાલતા હોય, ભગવાનના હાથમાં છત્રી હોય અને આપણે દૂર ઝાડ નીચે ઊભા મહારાજ ચાલ્યા આવે છે છત્રી લઈને, એવા દર્શન કરતા હોઈએ, એ મૂર્તિનું સુખ લેવા માટે આ હરિસ્મૃતિ છે. ક્યાંક ઝાડ નીચે આપણે ઊભા છે, વરસાદ ચાલુ છે અને એ સમયે આપણે પલળીએ છે અને શ્રીજી મહારાજ દૂરથી ચટચટ ચાકડી ઉપર છત્રી લઈને ચાલતા આવે છે અને આપણી નજીક આવીને કહે છે આ છત્રી નીચે આવી જા એટલે તને વરસાદ ના નડે. આવું પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ લેવા માટે સ્વામીએ હરિસ્મૃતિ લખી છે. આ બધું જે જે છે એવા દ્રશ્યોને જોઈ જોઈને આપણે મહારાજની સાથે આપણી આપણા આત્માને ગોઠવવાનો છે, સેટ કરવાનો છે. આને આપણે સેટિંગમાં લેવાનું છે કે ભગવાનની સાથે આપણો આત્મા સેટ થતો જાય, ભગવાનના સુખ તરફ આપણા આત્માની વૃત્તિઓ ઢળતી જાય. ભગવાન સાથે રહેવું, જમવું, બોલવું, હસવું એ બધું આપણને ગમતું જાય, એ તરફનું આપણું ખેંચાણ વધતું જાય, એના માટે આ હરિસ્મૃતિ છે. મહારાજને આવી રીતે જોવા, શિયાળો હોય ને મહારાજને ઠંડી લાગે છે, અગ્નિ પ્રગટાવ્યો હોય ને મહારાજ અક્ષરરોડની બહાર તાપવા બેઠા છે ને આપણે પણ મહારાજની આરે બેઠા છે. આપણે મહારાજને અગ્નિ કરીને મહારાજને કે મહારાજ તમે તાપો, મહારાજ કે ના ના તને ઠંડી લાગે તોય તાપ હારે, અને મહારાજ આમ ઊભા પગે બેઠા બેઠા તાપે છે. મનુષ્ય જે મનુષ્યની જેમ જ ભગવાન બધું કરતા હોય અને ભગવાનની અરે હું વાતો કરું છું અને ભગવાન મારી સાથે વાતો કરે છે, એમ વાતો કરતાં કરતાં અમે તાપીએ છીએ ભેગા થઈને. આવું મહારાજની સાથે સુખ લઈ શકાય જો આપણી વૃત્તિને આપણે ભગવાનમય કરવા માટેનો પ્રયત્ન કરીશું ને, તો મોક્ષની બાજી જીતી જઈશું. અને ભગવાન સાથે ઘરેલું સંબંધ કરવાનો, ભગવાન બહુ બહુ મોટા ચોક્કસ છે, બહુ જ મોટા છે, બહુ જ મોટા છે, એ 100%. શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે, સર્વોપરી છે, પરના પર છે, પણ મારો સંબંધ મારા મહારાજ સાથે ઘર જેવો છે, છે બહુ મોટા પણ એ દયાળુ છે, મમતાળુ છે, એટલે એનો મારી સાથેનો સંબંધ છે ને ઘરેલું છે, એની સાથે ઘર જેવો સંબંધ. આજે કોઈ ગમે એટલો મોટો કોઈ મિનિસ્ટર થયેલો હોય, પ્રધાનમંત્રી થયેલો હોય, પણ એની મા સાથેનો એનો સંબંધ કેવો હોય? એની મા જ્યારે એને જોવે ત્યારે એને શું લાગે? એને એવું ના લાગે કે ઓહો દેશનો બહુ મોટો વડો આવ્યો, એને તો એમ જ લાગે મારો દીકરો આવ્યો. એમ ભગવાનની સાથે આપણો સંબંધ એ બહુ મોટા છે, એ પણ અનુસંધાન રહેવું જોઈએ, નહીં તો પાછો મનુષ્ય ભાવ આવે. બહુ મોટા છે, બહુ મોટા છે, દિવ્ય છે, પણ મારો સંબંધ એની સાથે ઘર જેવો છે. કોઈ મોટા પુરુષ હોય તો એ તો બહુ મોટા છે, બહુ બ્રહ્માદિક દેવ કરતાંય અધિક છે, મોટા મોટા ઈશ્વરો કરતાંય અધિક છે, પણ મારો એની સાથેનો સંબંધ ઘર જેવો છે. એ જે છે બે વાતનું અનુસંધાન, એ કેવડા મોટા છે એ પણ, અને સાથોસાથ મારો સંબંધ તો એમની સાથે ઘર જેવો છે. અમે તો હારે તાપીએ છીએ, અમે તો હારે એક છત્રીની અંદર ફરીએ છે, એક જ છત્રી, વરસાદ પડે તો મહારાજને હું અમે બંને એક જ છત્રીમ છીએ. એવો સંબંધ ભગવાન સાથે થાય એ આપણા આત્માને એટલો બધો મહાન બનાવે, એટલો બધો મહાન બનાવે, એનું સુખ એટલું બધું આત્માને વિશે આવે. જગતનું કોઈ સુખ આપણને સુખી નહીં કરી શકે, પંચ વિષયનું કોઈ સુખ આપણને સુખી નહીં કરી શકે, આ જગતનું ધન સ્ત્રી આદિ કોઈ પદાર્થ આપણને સુખી નહીં કરી શકે. જ્યારે પુરુષોત્તમના સુખમાં દ્રષ્ટિ પહોંચી જશે ત્યારે કોઈ જગતના સુખ આપણને સુખી નહીં કરી શકે, અને જ્યારે જગતના સુખથી લુખા થશું ત્યારે જ પુરુષોત્તમનું સુખ આવશે. પુરુષોત્તમના સુખના જ્યારે ભિખારી થઈને એની પાછળ પડીશું, એની પાછળ એક ત્વરા લગાડીને પડીશું, ત્યારે જ જગતના સુખમાંથી લુખાશ આવશે. જગતના સુખમાંથી લુખ્ખું થવાનું છે,
ભગવાનના સુખથી ભીનું થવાનું છે. એક જગ્યાએ લુખું થઈ જશે તો બીજી જગ્યાએ અતિશય ભીનું થઈ જશે. એક જન્મે કરીએ, બે જન્મે કરીએ કે લાખ જન્મે આ કરીએ, કરવું પડશે. આવું જ કરવું પડશે. જેને આવું કર્યું છે એ જ ફાવી ગયા છે. માટે અડધો કલાક નહીં તો 5-10 મિનિટ આવી કોઈક ભગવાનની લીલા, જે લીલા નથી થઈને આપણે બનાવટી કરવી હોય ને તો બનાવટી લીલા કરી દઈએ. બનાવટી લીલા આપણી યારે તો મહારાજનું ચરિત્ર થયું જ ના હોય, પણ ભગવાને મૂળો લાયા લાકડા. આપણે મહારાજ ગઢપુરમાં તાપે છે ને આપણે ગયા ગાડું લઈને, મહારાજ કે મારે લાકડાની જરૂર છે. અરે ગાડું ના આવડતું હોય તો ગાડી નહીં, મર્સિડીઝ લઈને જજો. મહારાજ કે મારે લાકડાની જરૂર છે, મહારાજ આ હમણાં ટ્રક ભરીને લઈ આવું છું, ભાડે ટ્રક કરી આવજો અને મહારાજને ત્યાં લાકડા ઠાલવી દેજો. અને પછી ભગવાન જે એ લાકડાથી તાપે એના દર્શન કરવાના. પણ કોઈ પણ રીતે ભગવાનનું સુખ જેવી રીતે આવે એવી રીતે, આપણી જે રીતની ભાવનાથી ભગવાનમાં જોડાવાતું હોય એ ભાવનાથી, પણ ભગવાનમાં ભગવાનના ભક્તએ નિત્ય જોડાવાનો અભ્યાસ કરવો. પૂર્વના ચરિત્રોથી કરવો, આવા ગ્રંથોથી કરવો. અરે પોતે, મેં કીધું એમ કે પોતે પોતાની ભાવનાઓ પ્રગટ કરીને કરવો, પણ કોઈ પણ રીતે ભગવાનની સાથેનો સંબંધ આપણો બહુ મજબૂત થાય એવા ઉપાયમાં મંડવું. બીજા સંબંધોને બહુ મજબૂત કરવા મહેનત ના કરવી. આપણે આ લોકના સંબંધોને મજબૂત કરવા બહુ મંડ્યા હોઈએ છીએ. આ લોકના સંબંધ મારો એની સાથે કેવી રીતે વધારે ગાઢ થાય એની અંદર બહુ મંડ્યા હોઈએ છીએ. પણ પુરુષોત્તમ નારાયણ સાથેનો સંબંધ, એના મોટા પુરુષો સાથેનો સંબંધ, સંતો ભક્તો સાથેનો સંબંધ કેવી રીતે મારો ગાઢ થાય એ વિચારમાં જે મંડ્યો રહે એના કામ થઈ જશે. એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે. નહીં તો પ્રથમના 50માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, એ વિના તો સર્વે મૂર્ખ છે, જગત આખું મૂર્ખ છે. જેને ભગવાનને ભગવાનના સંત ભક્તમાં પ્રીતિ નથી એ બધાને આવું કીધું. આવી બેઠા સભામાં ભૂદર ભાડ્યા છે, જન સર્વે લાગ્યા પાય ભૂદર ભાડ્યા છે, ત્યાં પર્યંક પાથરને ભૂદર ભાડ્યા છે, બેઠા રસિયો રાજીપને ભૂદર ભાડ્યા છે, તે પર ઓછાડ સોરંગી ભૂદર ભાડ્યા છે, બેઠા તકિયાને ઓઠંગી ભૂદર ભાડ્યા છે, નિરખી જન મન મગન થયા ભૂદર ભાડ્યા છે, સુંદર હાર પહેરાવ્યા ત્યાં ભૂદર ભાડ્યા છે, પછી ત્યાગી ગૃહી દાસે ભૂદર ભાડ્યા છે, પૂછ્યા પ્રશ્ન પ્રભુ પાસે ભૂદર ભાડ્યા છે, તેનો ઉત્તર કરતા આપે ભૂદર ભાડ્યા છે, કર લટકા કરી દુઃખ કાપે ભૂદર ભાડ્યા છે. સભા ભરાઈને બેઠી હોય, બધા લોકો પગે લાગીને ભગવાનને બેઠા હોય, ભગવાન પલંગ ઉપર પાથરનું પાથરીને બેઠા હોય, બહુ રાજી હોય, ઓછાડ ત્યાં પાથરેલો હોય અને સાથોસાથ રંગબેરંગી ઓછાડ હોય, તકિયાને ઓઠિંગન દઈને ભગવાન બેઠા હોય, ક્યારેક પગ ઊંચો રાખીને બેઠા હોય, ક્યારેક તકિયા ઉપર હાથ આમ રાખીને બેઠા હોય, છટાથી બેઠા હોય, અને ક્યારેક ભગવાન પલાઠી વાળીને પણ બેઠા હોય, એવા દર્શન સ્વામી કે કર્યા છે. સુંદર હાર પહેરાવ્યા હોય સંતો ભક્તોએ, પછી ત્યાગી અને ગૃહિણી મર્યાદા પ્રમાણેની સભા થઈ હોય, એની અંદર સંતો દ્વારા કે હરિભક્તો દ્વારા પ્રશ્નો પૂછાયા હોય અને એનો ઉત્તર પણ ભગવાન આપે, અને લટકા કરીને દુઃખ ભગવાનના સંતો ભક્તોનું ભગવાન કાપે, આવા દર્શન સ્વામી કે મેં કર્યા છે. રૂડા પ્રશ્નને સાંભળી ભૂદર ભાડ્યા છે, ઉઠ્યા જનને મળવા વળી ભૂદર ભાડ્યા છે. રૂડો પ્રશ્ન કોઈનો સાંભળે ને તો ભગવાન ઊભા થઈ જાય, એને ભેટી પડે અને પછી જવાબ આપે. આવું મહારાજ કરતા. મળ્યા ત્યાગીને બહુ ભાતી ભૂદર ભાડ્યા છે,
પછી છાપે ચરણે છાતી ભૂદર ભાડ્યા છે. ત્યાગીને ભગવાન ભેટતા અને ચરણોની અંદર ચરણ છાતીમાં આપતા સ્વામી કે મેં દર્શન કર્યા છે. પ્રશ્નને રૂડા સાંભળે ને ત્યારે ભગવાન બહુ રાજી થાય. મુમુક્ષુ માત્રે આટલો અભ્યાસ રાખો, વાલા ભક્તો શાસ્ત્રોનો અભ્યાસ કરવો, વચનામૃત સ્વામીની વાતો, નિષ્કુળંદ કાવ્ય, લીલા ચરિત્રો, આવા ગ્રંથોનો અભ્યાસ કરવો. તમે જ્યારે કોઈ સંત પાસે આવો, તમે જ્યારે સંતને ફોન કરો, ત્યારે કંઈક વાંચેલું હોય એનો પ્રશ્ન પૂછો કે મેં આ વાત વાંચી છે, તમારી પાસે જો સમયની અનુકૂળતા હોય તો મને 5-10 મિનિટ આની વાત કરો, વધારે સમય હોય તો 1.5 કલાક વાત કરો, એથી વધારે સમય તો કલાક વાત કરો, મારી પાસે આટલો સમય છે અને મારે આવો પ્રશ્ન છે. પ્રશ્ન જ્યાં સુધી સ્વયં મુમુક્ષુને પ્રગટ નથી થતો ને ત્યાં સુધી યથાર્થ જ્ઞાન નથી થતું. તમે આમ સાંભળ્યા કરો તો જ્ઞાન ચોક્કસ થાય, પણ તમારું પોતાનું સ્વયંનું વાંચન હોય અને વાંચન દ્વારા થતો તમને જે પ્રશ્ન છે એ પ્રશ્નને તમે જ્યારે સમજશો ને ત્યારે જલ્દીમાં જલ્દી તમને બધું જ્ઞાન વધારે જલ્દીથી થશે. કારણ તમારી જે જિજ્ઞાસા છે એ જ વસ્તુ તમને સંત સમજાવે છે તો જલ્દી સમજાય. રેગ્યુલર રૂટીન ચાલતું હોય, એક રેગ્યુલર રૂટીન પીરિયડ ચાલે છે શિક્ષકનો, તો શિક્ષકને જ્ઞાન આપવું વિદ્યાર્થીને એની ફરજ છે, પણ વિદ્યાર્થી પોતે પુસ્તક વાંચીને એમાંથી પ્રશ્ન કરે પર્સનલી પોતા માટે અને એનું પર્સનલ ટ્યુશન કરે તો એ વિદ્યાર્થી હંમેશા એ વિષયની અંદર પારંગત થાય. એમ તમે કથા શ્રવણ રોજ કરો છો એ બહુ સારી વાત છે, પણ તમે સ્વયં પણ શાસ્ત્રોનું થોડું થોડું વાંચન કરો. વાંચન કરીને એની અંદર જે એવા ગૂઢાર્થ રહસ્યો છે એના પ્રશ્નને પૂછો. કદાચ તમે સમજેલા હો તો પણ કન્ફર્મ કરવા પૂછો કે સાચું છે કે ખોટું છે, અને એની સાથે ચર્ચા વિચારણા કરશો તો એનાથી વધારે જ્ઞાન થશે. આ સંતો ભક્તો વચનામૃત આખું થયું છે મહારાજ અને સંતો ભક્તોના પ્રશ્નો ઉત્તર, પ્રશ્ન ઉત્તર પર આખું વચનામૃત થયું છે, એટલે જ્ઞાનનો ગ્રંથ બન્યો છે. કેવા કેવા પ્રશ્નો ગ્રહસ્થોએ સંતોએ પૂછ્યા છે. આપણને એક વીક પોઈન્ટ દેખાય કે અત્યારે ભગવાનના ભક્તોને જાજુ વાંચન કરવાની ટેવ છૂટી ગઈ છે, વાંચન નથી કરતા વચનામૃત કે સ્વામીની વાતો કે આ, અથવા વાંચતા હોય તો એમાંથી કોઈ પ્રશ્ન નથી કાઢતા, વાંચે જાય છે બસ, અથવા તો પ્રશ્ન થયો ત્યારે એને લખતા નથી એટલે સમયે યાદ આવતો નથી, પછી કે થોડુંક કંઈક એવું વાંચ્યું હતું ને કંઈક આવ્યું હતું, પણ જ્યારે પ્રશ્ન થયો ત્યારે લખી લઈએ, વાટ જોઈએ. ક્યારે સાધુ ભેગા થઈને પૂછીએ? સાધુનું સર્જન એના માટે છે. સંતો ભેગા થાય ત્યારે સૌથી પહેલાં આ જ કે હવે આ પ્રશ્ન સ્વામી વચનામૃતનો આ જગ્યાએ આવો છે, થોડોક એની પર પ્રકાશ પાડો, એવું કંઈક કરતાં શીખીશું તો અત્યારે જ્યાં છીએ ત્યાંથી હજુ આગળ જશું. ઘણા ભક્તો એવા છે પણ વિશેષ આપણે આગળ જશું. પછી સત્સંગી સુખ સીમા ભૂદર ભાડ્યા છે, લીધા તેને ચરણ છાતીમાં ભૂદર ભાડ્યા છે. પછી તો સત્સંગીને પણ ભગવાને ચરણારવિંદ દીધા, સ્વામી કે આવા દર્શન કર્યા છે, એવા અલૌકિક સુખ દેતા ભૂદર ભાડ્યા છે, આનંદ નિષ્કોળ આનંદ લેતા ભૂદર ભાડ્યા છે. આવા અલૌકિક સુખ દેતા ભગવાનના દર્શન કર્યા છે. નિષ્કુળન સ્વામી કે આવા સુખ મેં પણ ઘણા લીધા છે, એવા દર્શન મેં કર્યા છે. ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્ય તૃતીય ચિંતામણી, એ 3 ચિંતામણી પૂર્ણ થાય છે. સ્વામી હવે આગળ દર્શન ચિંતામણી એનું રસપાન કરાવશે. સ્વામી કહે છે કે આ ચિંતામણી બહુ અઘરી છે, બહુ ભારે છે, અને આ મૂર્તિ ધારવી બહુ ભારે છે, એટલે આ 3 ચિંતામણીનો શ્રવણ મનન નિધિધ્યાસ કરો અને એના સાક્ષાત્કાર સુધી ધીરે ધીરે પહોંચાશે, પણ નિધિધ્યાસ 20-25 દિવસ કરો અને ત્યાર પછી સ્વામી કે હું દર્શન ચિંતામણી આગળ પીવડાવીશ. સ્વામી આપણને દર્શન ચિંતામણીનું આગળ જ્યારે ભગવાન સ્વામીની ઈચ્છા થશે એ પ્રમાણે આપણને રસપાન કરાવશે. અત્યારે અહીં 3 ચિંતામણી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.